13.3 આગળ આપણે ઉદાહરણ જોયા 11 સુધીના એની અંદર પ્રવાહીની ક્ષમતા વિશેની આપણે ચર્ચાઓ કરી એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતરિત કરવું હોય તો એના ઘનફળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી આવી ચર્ચાઓ કરી ગયા એને આધારિત સ્વાધ્યાય 13.3 આપણે જોવાનું છે પ્રશ્ન પહેલો એમાં પૂછે 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોળકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે તો નળાકારની ઊંચાઈ શોધો ધાતુના ગોળામાંથી શું બનાવવાનું છે નળાકાર તો બેના ઘનફળ સમાન હોય આપણે જાણીએ છીએ તો ગોળક માટે આપણને ત્રિજ્યા આપી છે કેટલી 4.2 સેમી અને 6 સેમી ત્રિજ્યા વાળો નળાકાર છે તો નળાકાર માટે ત્રિજ્યા કેપિટલ આર કહી દઈએ 6 સેમી અને એની ઊંચાઈ મેળવવાની છે એટલે કે h તો આપણે આ બેના ઘનફળને સરખાવી શકશું તો લખી શકાય નળાકારનું ઘનફળ બરાબર ગોળકનું ઘનફળ નળાકારનું ઘનફળ શું હોય પાઈ આર સ્ક્વેર h બરાબર 4/3 પાઈ આર ઘન ગોળકનું ઘનફળ પાઈ પાઈ બાય બાય કિંમત મૂકીએ આર સ્ક્વેર એટલે 6 × 6 × h 4/3 આર ઘન આર છે 4.2 4.2 એટલે શું થાય 42/10 થઈ કે ના થઈ એનો આપણે ઘન કરવાનો છે જો 4.2 સેમી ત્રિજ્યા વાળા ગોળકની વાત કરી છે તો 4.2 નો ઘન એટલે 42 × 42 × 42 × 10 × 10 × 10 થશે આવું હવે આ છગડા બે છેદમાં જાય એટલે 6 7 42 અહીંયા પણ 6 7 42 એ જ રીતે અહીંથી તગડો 3 1 3 74 42 તો વધ્યું શું h બરાબર ઉપર વધ્યા 7 × 7 × 14 અને ગુણ્યા 4/1000 તો આપણે ઉપર બધાયનો ગુણાકાર કરીને 3 પોઈન્ટ આગળ મૂકવાના થાય 77 49 × 14 0 49 9 4 36 નો છગડો વધી પડી 3 4 4 16 17 18 19 કેટલા આવશે 6 9 2 18 5 ને 6 668 હજી કોણ વધ્યું 4 6 4 24 નો ચોગડો વધી પડી 2 8 4 32 33 34 વધી પડી 3 6 4 24 25 26 27 કેટલા આવશે 2.744 સેન્ટીમીટર આ શું મળ્યું આપણને નળાકારની ઊંચાઈ જો પોઈન્ટ પછી બે આંકડા રાખવા હોય તો 2.74 રાખી શકાય કેમ કે એના પછીનો આંકડો 5 કરતા નાનો છે તો એને એમનેમ દૂર કરી દઈએ તો એ કાંઈ ફેર પડશે નહીં ત્યાર પછી પ્રશ્ન બીજો 6 સેમી 8 સેમી અને 10 સેમી ત્રિજ્યા વાળા ધાતુઓના ગોળાઓને ઓગાળીને ત્રણ પ્રકારના ગોળાઓ આપ્યા છે જેની ત્રિજ્યા 6 8 અને 10 છે બધાયને ઓગાળી અને એક મોટો નક્કર ગોળો બનાવવામાં આવે તો એ ગોળાની ત્રિજ્યા આપણે મેળવવાની છે તો આપણને ત્રણ ગોળા આપ્યા છે ત્રણેયને ભેગા કરીને એક ગોળો બનાવવો હોય તો આનો મતલબ એમ થાય કે એ ત્રણેયના ઘનફળ અને જે આપણે નવો ગોળો બનાવવો છે એનું ઘનફળ બે સમાન હશે તો આપણે લખી શકીએ r1 બરાબર 6 સેમી r2 બરાબર 8 સેમી r3 બરાબર 10 સેમી આ આપેલા ત્રણેય ગોળાઓના ગોળાઓની ત્રિજ્યા અને મોટો ગોળો અથવા તો આપણે એમ લખી શકીએ મોટા ગોળાની ત્રિજ્યા બરાબર કેપિટલ r લખી શકાય તો મોટા ગોળાનું ઘનફળ આ ત્રણેયના ઘનફળ જેટલું હશે તો આપણે લખી શકીએ મોટા ગોળાનું ઘનફળ બરાબર નાના ત્રણ નાના ગોળાનું ઘનફળ મોટા ગોળાનું ઘનફળ શું હોય 4/3 પાઈ આર ઘન થશે નાના ગોળાઓના ઘનફળ શું થાય 4/3 પાઈ આર 1 ઘન આર 2 ઘન અને આર 3 ઘન બધામાં આગળ તો આ જ આવશે
तो बधाई माथी आ सामान्य निकळे अंदर शुं वधशे आर वन घन प्लस आर टू घन प्लस आर थ्री घन आ त्रणी माथी सामान्य निकळी जाय अने ए सामे वाला साथे उड़ी जाशे तो वधु शुं आर घन बराबर त्रणी ना घन नो सरवाळो छ नो घन बसो सोल वत्ता आठ नो घन अठियो अठियो चौसठ चौसठ गुणा आठ आठ चार बत्रीस वधी पेढ़ी त्रण आठ छ अड़तालीस ओगण पचास पचास एकावन एटले पांच सौ बार दस नो घन हजार त्रणी ना घन नो सरवाळो केटलो थशे छ ने बे आठ एक ने एक बे पांच छ सात सत्तर सौ अठयावीस अने सत्तर सौ अठयावीस बार नो घन होय तो मोटा गोळानी त्रिज्या शुं थशे बार तो अहींया आपणे मात्र घनफळनी सरखामणी करवानी छे त्यार पछी त्रीजो प्रश्न जोईए એમાં એક કૂવો ખોદવાની વાત કરી છે હવે જો કૂવો કેવા આકારનો હોય નળાકાર આકારનો કૂવો જ્યારે ખોદવામાં આવે ત્યારે એમાંથી જે માટી નીકળે એ માટીનું ઘનફળ કૂવાના ઘનફળ જેટલું હોય કેમ કે કૂવો આપણે ખોદીએ ત્યારે એમાંથી માટી નીકળે તો એ માટી નીકળશે કેટલી જેટલી આપણે કૂવો ખોદ્યો હશે એમાંથી નીકળી હશે એટલું જ હશે એમાં બીજું કંઈ આવશે નહીં હવે એમાંથી આપણે એ માટીને કોઈ પણ જગ્યાએ પાથરશું તો એ પાથરેલી માટીમાંથી જે વસ્તુ બનાવવામાં આવે એનું ઘનફળ અને કૂવાનું ઘનફળ બે હંમેશા કેવા મળશે સમાન અહીંયા શું કીધું છે એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે 7 મીટર વ્યાસવાળું એક વર્તુળ લઈએ આપણે હવે આ 7 મીટર વ્યાસવાળા વર્તુળમાં કૂવો ખોદીએ એટલે નળાકાર આકારનો થશે કેટલો ખોદવાનો છે 20 મીટર સુધી ખોદવામાં આવે એટલે એની ઊંડાઈ 20 મીટર થઈ એટલે નળાકાર માટે શું થશે ઊંચાઈ તો કૂવો એના માટે 7 મીટર વ્યાસ કીધો છે વ્યાસ બરાબર 7 મીટર તો ત્રિજ્યા કેટલી થશે 7 ના છેદમાં 2 મીટર અને ઊંચાઈ શું છે 20 મીટર એટલે કે ઊંડાઈ એની નીકળેલી માટીને એક સરખી રીતે પાથરી 22 મીટર ગુણ્યા 14 મીટરની એક વ્યાસપીઠ બનાવવામાં આવે આ ગુણાકાર વાળો મતલબ હોય ને એટલે એ લંબચોરસ હોય કેવો હોય લંબચોરસ આ લંબચોરસ આકારમાં લંબાઈ 22 મીટર પહોળાઈ 14 મીટર આની ઉપર એક સરખી રીતે પાથરવાની છે આપણે અને વ્યાસપીઠ બનાવવામાં આવે વ્યાસપીઠ એટલે કોઈ પણ પ્રકારનું એક સ્ટેજ જેની ઉપર બેસવા માટેનો ઉપયોગ થતો હોય એવું તો આની ઉપર આપણે એક સરખી માટી પાથરશું તો એની કઈક ઊંચાઈ આવશે અને ઊંચાઈથી આ આખે આખી વસ્તુ બનશે કેવી લંબઘન આકારની એનો મતલબ એમ કે જે વ્યાસપીઠ બને છે એ વ્યાસપીઠનો આકાર લંબઘન હશે તો એના માટે લંબાઈ અને પહોળાઈ આપી છે મેળવવાનું શું છે ઊંચાઈ વ્યાસપીઠની ઊંચાઈ શોધો લંબાઈ પહોળાઈ કેવી 22 મીટર અને 14 મીટર અહીં એચ લીધો છે તો અહીં આપણે કેપિટલ એચ લઈ લઈએ હવે કૂવામાંથી નીકળેલી માટીમાંથી જ આપણે વ્યાસપીઠ બનાવી તો બેના ઘનફળ કેવા હશે સમાન તો આપણે લખી શકીએ લંબઘન વ્યાસપીઠનું ઘનફળ બરાબર કૂવાનું ઘનફળ લખી શકાય વ્યાસપીઠનું ઘનફળ શું હોય L ગુણ્યા B ગુણ્યા H કૂવાનું પાઈ આર સ્ક્વેર H કિંમત મૂકીએ 22 ગુણ્યા 14 ગુણ્યા H પાઈ 22 ના છેદમાં 7 R 7 ના છેદમાં 2 છે એટલે 7 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 2 ઊંચાઈ 20 2 2 4 અહીંથી 1 2 ગયા 1 2 અહીંથી જાય એટલે 10 વધ્યા એક એક સાતળો ગયો હવે આમાંથી એચ ને કરતા બનાવશું સામે શું વધ્યું 11 ગુણ્યા 7 ગુણ્યા 10 આ બે અહીં છેદમાં આવશે 22 ગુણ્યા 14 આવશે 7 2 14 2 5 10 11 2 22 વધ્યું શું 5 ના છેદમાં 2 એટલે કે 2.5 મીટર ઊંચાઈની આ વ્યાસપીઠ તૈયાર થાય ત્યાર પછી ચોથો અને પાંચમો બે પ્રશ્ન લખેલા છે ચોથો આપણે પછી જોઈએ પહેલા પાંચમો પ્રશ્ન જોઈ લઈએ પાંચમા પ્રશ્નની અંદર શું આપ્યું છે
12 સેમી વ્યાસ અને 15 સેમી ઊંચાઈના એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે, એટલે કે નળાકાર આકારનો એક પાત્ર છે જેનો વ્યાસ અને ઊંચાઈ આપણને આપી દીધા છે। પછી શું કીધું છે, તે આઈસ્ક્રીમ થી સંપૂર્ણ ભરેલો છે। હવે આ નળાકાર પાત્ર છે માં આખે આખો આઈસ્ક્રીમ થી ભરેલું હોય એવું કહી દીધું છે, તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 6 સેમી વ્યાસ વાળા શંકુ આકારના કોન પર અર્ધગોળક સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે, તો એમાંથી કેટલા કોન ભરી શકાય તો એને આપણે પહેલા સમજીએ। માની લ્યો કે આપણી પાસે કોઈ એક નળાકાર પાત્ર છે, આની અંદર 100 લિટર પાણી ભરેલું છે એવું માની લઈએ આપણે, અને આપણી પાસે એક નાનો એવો ગ્લાસ છે, આ ગ્લાસની અંદર 2 લિટર પાણી સમાય છે, તો આમાંથી કેટલા લિટર આમાં કેટલા ગ્લાસ ભરી શકાય? એક ગ્લાસમાં 2 લિટર પાણી સમાય, આની અંદર 100 લિટર પાણી છે તો કેટલા ગ્લાસ ભરી શકાય? તો આપણે સીધો જ હિસાબ કરી શકીએ 50 ગ્લાસ ભરી શકાય। શું કામ? કેમ કે 100 લિટર પાણી હતું, એક ગ્લાસમાં 2 લિટર સમાય, તો આવા 2-2 લિટરના 50 ગ્લાસ ભરીએ એટલે 100 લિટર થઈ ગયું। તો આપણે કહ્યું શું ખરેખર, આની અંદર જે પાણી હતું એના છેદમાં ગ્લાસમાં જેટલું પાણી સમાય છે એ, એટલે કે કુલ પાણી છેદમાં એક ગ્લાસમાં સમાતું પાણી। તો અહીંયા આપણે શું કરવાનું છે, તો કોનની સંખ્યા મેળવવાની છે, કેટલા કોન ભરી શકાય પ્રશ્ન એવો જ છે। તો આપણે એના માટે એ ખબર હોવી જોઈએ કે આપણી પાસે કુલ આઈસ્ક્રીમ કેટલું છે, એમાંથી એક આઈસ્ક્રીમ આ કોન છે એમાં કેટલું એક કોનમાં કેટલું આઈસ્ક્રીમ સમાય છે એના વડે આપણે ભાગાકાર કરવો પડે। તો કોનની સંખ્યા બરાબર શું થાય, આઈસ્ક્રીમ શેમાં ભરેલું છે, નળાકારમાં, તો નળાકારનું ઘનફળ છેદમાં એક કોનનું ઘનફળ થશે। આવું આનું આપણે સાદું રૂપ આપશું એટલે આપણને શું મળશે, કોનની સંખ્યા। હવે નળાકારનું ઘનફળ શું હોય, પાઈ આર સ્ક્વેર એચ છેદમાં કોનનું ઘનફળ। હવે કોન શેનાથી બનેલો છે, શંકુ આકારના કોન ઉપર અર્ધગોળક લગાવેલો હોય એ રીતે। એનો મતલબ એમ કે પેલા આ રીતે આમ શંકુ હોય, શંકુની ઉપર અર્ધગોળક હોય, આપણે આઈસ્ક્રીમ જોયો જ હોય આ રીતે આઈસ્ક્રીમ ભરવામાં આવે છે, તો આનું ઘનફળ એટલે બેના ઘનફળનો સરવાળો। તો આપણી પાસે ટોટલ આની અંદર 3 વસ્તુઓ છે, એક છે નળાકાર, બીજો છે શંકુ અને ત્રીજો છે અર્ધગોળક। તો ત્રણેયના માપની જરૂર પડશે। નળાકાર માટે ત્રિજ્યા કેટલી છે, વ્યાસ 12, તો ત્રિજ્યા 6 સેમી થાય, ઊંચાઈ 15 સેમી એટલે કે h = 15 સેમી। શંકુ માટે 12 સેમી ઊંચાઈ અને આપણે કેપિટલ h કહી દઈએ 12 સેમી, ત્રિજ્યા વ્યાસ 6 સેમી, ત્રિજ્યાને કેપિટલ r કહી દઈએ તો ત્રિજ્યા કેટલી થશે, 3 સેમી। શંકુની જેટલી ત્રિજ્યા હશે એટલે જ અર્ધગોળકની ત્રિજ્યા હશે, તો અર્ધગોળક માટે r શું થશે, 3 સેમી। તો હવે આપણી પાસે બધાય માપ છે તો અહીંયા મૂકી શકીએ, કોનની અંદર શું આવશે, શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા અર્ધગોળકનું ઘનફળ 2/3 પાઈ આર ઘન, નીચે બધું કેપિટલ આવશે। હવે આપણે આનું સાદું રૂપ આપીએ, અંશમાંથી પાઈ છેદમાંથી પાઈ સામાન્ય નીકળીને ઉડી જાય, તો છેદ આ પાઈ આમાંથી પાઈ નીકળીને ઉડી ગયો, છેદમાં લસા લઈએ કેટલો આવશે, 3। અહીંયા શું વધ્યું, આર સ્ક્વેર એચ વત્તા 2 આર ઘન વધે, છેદનો છેદ ક્યાં જાય, અંશમાં। હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો બધાની કિંમત મૂકતા જઈએ ભેગી, કોણની સંખ્યા બરાબર છેદનો છેદ તગડો અંશમાં જશે, અંશમાં કોણ છે, આર સ્ક્વેર, આરની કિંમત 6 એટલે 6 × 6, હજી અહીંયા એચ છે, એચની કિંમત 15, છેદમાં આર સ્ક્વેર એચ, આર સ્ક્વેર એટલે 3, 3 નો વર્ગ 9 ગુણ્યા એચ, એચ છે 12, વત્તા પછી એ પૂછે 2 આર ઘન, 2 × r³ એટલે 3 નો ઘન, 3 નો ઘન 27, ઉપર એમ નામ રાખીએ 3 × 6 × 6 × 15 છેદમાં 12 9
108 27 2 54 થશે આવું 2 નો સરવાળો 8 ને 4 12 નો બગડો વધી પડી 1 અને 6 1 162 તો છેદમાં શું આવ્યું 162 હવે આપણે 162 ના આની સોરી પેલા આના છેદ ઉડાડવા હોય તો અહીંયા શું થશે 162 ની આપણે સીડી બનાવવી પડે 162 માં 2 વડે ભાગ આલે 28 16 212 થશે પછી અહીંયા 3 27 3 9 27 અને 3 3 9 3 1 3 તો આપણે 162 ના ભાગ પડ્યા અંશમાં 3 6 6 15 એટલે 5 3 15 થાય છેદમાં શું આવશે આટલું આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 4 વખત તગડો છે તો એક એક તગડો ગયો 3 2 6 એટલે આ 6 વિયે ગયા અહીંથી એક એક તગડો ગયો 3 2 6 વધુ શું 5 ગુણ્યા 2 એટલે કે 10 કોણ ભરાઈ શકે તો જે આ રીતે કોઈ પણની સંખ્યા મેળવવાની વાત આવે અહીંયા કોણની સંખ્યા છે એ જ રીતે પાણીના ગ્લાસની સંખ્યા મેળવવાની હોય તો સંખ્યા મેળવવા માટે દરેક વખતે એક જ પ્રક્રિયા થશે કુલ જેટલી વસ્તુ આપી હોય એના છેદમાં એમાંથી એક જે આપણે સંખ્યા ગણવાની હોય એનું ગુણફળ કેટલું છે એને આપણે છેદમાં મૂકવાનું હોય તો આવા પ્રશ્નોની અંદર આપણે સીધો આ રીતે ભાગાકાર કરવાનો છે ત્યાર પછી પ્રશ્ન જોઈએ ચોથો ચોથા પ્રશ્નમાં શું કીધું છે આપણને તો એમાં પણ એક કૂવાની વાત કરી છે કૂવો ખોદવાનો છે 3 મીટર વ્યાસવાળા એક વર્તુળ પર એક કૂવો 14 મીટર સુધી ખોદવામાં આવે તેમાંથી નીકળેલી માટીને કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવ્યો છે તો આ ઓટલાની ઊંચાઈ મેળવવાની છે તો જો કૂવાની માટીમાંથી શું બનાવ્યું ઓટલો અને આ ઓટલાની ઊંચાઈ આપણે મેળવવી છે એનો મતલબ એમ કે કૂવાનું ઘનફળ અને ઓટલાનું ઘનફળ બેના ઘનફળ કેવા હશે સમાન તો એના માટે આપણે પહેલા એની આકૃતિ દ્વારા સમજીએ 3 મીટર વ્યાસ વાળો કૂવો માની લ્યો કે આ આપણે કૂવો બનાવ્યો આ કૂવાનો વ્યાસ કેટલો છે 3 મીટર એટલે ત્રિજ્યા થશે 3 ના છેદમાં 2 મીટર ઊંચાઈ 14 મીટર આ એક નળાકાર કૂવો તૈયાર થઈ ગયો હવે શું કરવાનું જો આ કૂવો જમીનની અંદર હોય એટલે અહીંયા જમીન હશે આ રીતે આ જમીનનો ભાગ આવશે જમીનની અંદર કૂવો હોય હવે તેમાંથી નીકળેલી માટીને કૂવાની આસપાસ એટલે આ જે વિસ્તાર છે ત્યાં આ સાઈડનો ફરતી બાજુનો ભાગ હોય એ કૂવાની આસપાસનો ભાગ થયો 4 મીટર પહોળા વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવ્યો છે 4 મીટર પહોળા વલયમાં વલય એટલે વર્તુળાકારનું હોય 4 મીટર પહોળું એટલે અહીંયાથી માની લ્યો કે અહીંયા સુધીનું માપ છે 4 મીટર છે તો આપણે અહીંયાથી આ રીતે આમ વલય બનાવવાનું છે અને અહીંયા આપણે ઓટલો તૈયાર કરવો છે હવે આ વલય એટલે કે આટલા વિસ્તારમાં આપણે માટી પાથરવાની છે અહીંયા આપણે ઓટલો બનાવવાનો આટલા વિસ્તારમાં માટી પાથરતા જશું તો એની ઊંચાઈ વધશે તો એનો આકાર કેવો થશે તો જો પહેલા આપણે વલય અહીંયા આ રીતે આમ માનો કે બનાવ્યું આ 4 મીટર પહોળું વલય અહીંયાથી આ અંતર છે કેટલું છે 4 મીટર હવે આનો ઓટલો બનાવશું એટલે આની ઉપર આપણે આમ માટીને મુકતી જવાની છે તો આ રીતે એની ઊંચાઈ વધશે ભેગી જેમ માટી નીકળતી જશે માની ઉપર મુકતા જશું તો અહીંયા આપણે માટીને પાથરતી જવાની છે આ વિસ્તારમાં તો આટલા વિસ્તારમાં માટી આવે તો આની ઊંચાઈ કેટલી હોય હવે ખરેખર આનો આકાર કેવો થશે જો આટલો ભાગ ખાલી રહેશે આ વચ્ચેનો જે ભાગ છે કેમ કે એ તો કૂવાની જગ્યા હતી આ કૂવાની ઉપરનો ભાગ છે ને એમાં આટલો ભાગ ખાલી રહે તો હવે જે આપણને માટી દેખાશે કેવી હશે આ રીતે વલય આકારમાં પથરાયેલી હશે
તો આનું ઘનફળ અહીંયા જે માટી પાથરી છે એ પ્રદેશનું ઘનફળ અને આ કૂવામાંથી નીકળેલી માટીનું ઘનફળ બેના ઘનફળ કેવા હશે સમાન હવે આનું ઘનફળ કઈ રીતે મેળવવું તો જો ખરેખર આ બે પ્રકારના નળાકાર તૈયાર થશે એક બહારનો નળાકાર અને એક અંદરનો નળાકાર એમાંથી આપણે આટલા આ જાડા ભાગનું ઘનફળ મેળવવાનું થાય તો બહારના ઘનફળમાંથી અંદરનું ઘનફળ બાદ કરી દે એટલે મળી જશે અને નળાકારનું ઘનફળ તો આપણને મળશે જ તો એના માટે પહેલા આપણે એની વિગત લખીએ કૂવા માટે શું આવશે ત્રિજ્યા તો એમાં આપણને પહેલા વ્યાસ આપ્યો છે કૂવા માટે વ્યાસ 3 મીટર તો ત્રિજ્યા થશે 3/2 મીટર થશે ઊંચાઈ 14 મીટર સુધી ખોદવો છે એટલે h = 14 મીટર બનાવવાનું શું છે એમાંથી વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવવો છે તો ઓટલા માટે ત્રિજ્યા બે પ્રકારની હશે એક અંદરની ત્રિજ્યા અને એક બહારની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા છે કૂવાની ત્રિજ્યા જેટલી જ હશે કેમ કે અહીંથી અહીં સુધીનો ભાગ છે અહીંથી જ આપણે માટી પાથરવાનું ચાલુ કરવું છે તો એના માટે લખી શકાય અંદરની ત્રિજ્યા એને આપણે કહી દઈએ R1 સોરી એ તો આ જ રહેશે કેમ કે આના જેટલી જ છે એટલે 3/2 મીટર બહારની ત્રિજ્યા એને આપણે કહી દઈએ કેપિટલ R બહારની ત્રિજ્યા કેટલી થશે તો કે આપણે 4 મીટર પહોળો વર્તુળાકાર વલય બનાવવો છે તો અહીંયાથી અહીં સુધીનું માપ હતું 3/2 આ માપ કેટલું છે 4 મીટર આટલો પહોળો આપણે વલય બનાવવાનો છે તો આ બેનો સરવાળો કરશું તો આપણને આ 12 ની ત્રિજ્યા મળે તો એના માટે શું લખી શકાય 3/2 + 4 4 × 2 = 8 × 3 = 11 મીટર 12 ના વર્તુળની ત્રિજ્યા મળી ગઈ હવે આપણે મેળવવાનું શું છે આની ઊંચાઈ તો આની ઊંચાઈને આપણે કહી દઈએ કેપિટલ H તો આની ઊંચાઈ આપણે મેળવવાની છે તો હવે આપણે શું કરી શકીએ આ માટીનું ઘનફળ એ ઓટલો બનાવાય અને આ કૂવામાંથી નીકળેલી માટીનું ઘનફળ બે કેવા હશે સમાન તો આપણે લખી શકીએ ઓટલાનું ઘનફળ બરાબર નળાકાર કૂવાનું ઘનફળ હવે ઓટલાનું ઘનફળ શું થશે તો કે 12ના નળાકારમાંથી અંદરના નળાકારનું ઘનફળ માઇનસ કરી દઈએ આખાઈમાંથી અંદરનું માઇનસ કરી દેશું તો શું મળશે આપણને આટલો જ વિસ્તાર મળશે તો આના માટે શું લખી શકાય 12નું એટલે શું થાય પાઈ આર સ્ક્વેર એચ માઇનસ અંદરનું પાઈ આર સ્ક્વેર એચ અંદરના માટે પાઈ આર સ્ક્વેર એચ કોણ રહેશે ત્રિજ્યા એની અંદરની આ જ છે પણ ઊંચાઈ ઊંચાઈ તો અંદરનો ઓટલો લ્યો કે બહારનો ઓટલો લ્યો બે સમાન જ છે તો એના માટે ઊંચાઈ કોણ છે કેપિટલ H તો અહીંયા શું આવશે કેપિટલ H બરાબર નળાકાર કૂવાનું ઘનફળ કૂવા માટે આ વિગત છે કૂવો એ નળાકાર છે તો એના માટે આવશે પાઈ આર સ્ક્વેર H એમાં બધું સ્મોલ આવશે અંદર અહીંયા ખાલી ત્રિજ્યા R છે આના માટે ઊંચાઈ તો એની કેપિટલ H જ છે ઊંચાઈ આમાં જ સ્મોલ છે ખાલી હવે આમાંથી બધાયને પાઈ વડે ભાગી શકાય તો અહીંયા શું વધશે r સ્ક્વેર h - સ્મોલ r સ્ક્વેર h બરાબર r સ્ક્વેર h હવે શું કરશું કિંમત મૂકી આમાંથી h સામાન્ય નીકળશે અહીંયા હોય તો r સ્ક્વેર કેપિટલ r સ્ક્વેર એટલે 11/2 નો વર્ગ 11/2 એટલે 121/4 - સ્મોલ r સ્ક્વેર સ્મોલ એટલે 3/2 તો 9/4 આવશે સામે r સ્ક્વેર 9/4 ગુણ્યા h 14 થશે આવું હવે આનો લસા લઈએ 4 લસા આવે અને અંશમાં 2 ની બાદ બાકી 121 માંથી 9 જાય તો 112 બરાબર 9 × 14/4 4 ગયા આ ક્યાં જશે છેદમાં તો h = 9 × 14/112 14, 8, 112 થઈ કે ના થાય 8, 4, 32 વધી પેઢી 3 8, 1, 8, 3, 11 9/8 વધ્યા 9 / 8 કરીએ
125 मीटर ऊंचाई नो ओटलो बनावी शकाय।